ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના પાકો નિષ્ફળ જતા તેના માટે ખેડૂતોનો નોંધારા ન બની જાય તેના માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બહાર પાડી. આ વીમા બહાર પાડતા ખેડૂતોએ આ યોજનાનો ભાગ લેવો જોઈએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ખેડૂત નોંધારો ન બની જાય અને તેના ખેતીમાં વાવેલા પાકો જ્યારે નિષ્ફળ જાય ત્યારે એના માટે સરકારે બહાર પાડેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને ખેતીના પાકો વરસાદના લીધે નિષ્ફળ જતા આ યોજના અનુસાર તેનો જિલ્લો અને તાલુકાના ખેડૂતોએ લાભ લેવા જોઈએ અને આ યોજનામાં ખેડૂતોએ 100 રૂપિયાનો પ્રીમિયમ હોય તો 98 રૂપિયા સરકાર આપશે અને ખેડૂતોએ ખેતર ખેડીને તૈયાર કર્યા હોય અને વરસાદ ન આવે અને ખેતરમાં વાવણી કરી નાખી હોય અને વરસાદ ન આવે તો પણ આ વીમા યોજનાનો લાભ ખેડૂતોને મળશે. કુદરતી હોનારતમાં ખેડૂતના ખેતરમાંથી એક દાણું પણ ન નાખ્યો હોય તો પણ વીમા યોજનાનો લાભ મળશે. પાક પાકી ગયો હોય તો ખેતરમાં ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી હોય તો 15 દિવસમાં વરસાદ પડે અને પાક નિષ્ફળ જાય તો તેમાં આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને લાભ મળશે તેવી માહિતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આપી હતી. આ યોજના અનુસાર ખેડૂતોએ તેનો લાભ લેવા માટે વડાપ્રધાને જણાવ્યું છે અને હાલમાં જેટલા ખેડૂતોને ખેતીના પાકો નિષ્ફળ ગયા છે એના માટે ગ્રામસેવકનો સંપર્ક કરી વીમા યોજના અનુસાર ખેડૂતોએ લાભ લેવો જોઈએ. અગરસિંહ ચૌહાણ, ZS TV, દેગામ. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાતિસ તાલુકા પંચાયત. વતી પ્રાતિસ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો સદસ્યો તેમજ કર્મચારીગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.